આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજકોટની SOS સ્કૂલનું 97% પરિણામ રહ્યું છે અને વિદ્યાર્થીઓ ઢોલ તાલે ઝૂમી ઉઠ્યા હતા એકબીજાને મોઢા મીઠા કરાવીને શુભેચ્છા પાઠવી હતી ત્યારે સંચાલક અને વિદ્યાર્થીઓ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી શું નામ છે તમારું મારું નામ પટેલ ભૂમિ દિનેશભાઈ છે અને મારે 99.95 PR આવેલા છે અને સ્કૂલ સેકન્ડ A1 ગ્રુપ છે કેટલા સમયથી મહેનત કરતા હતા તમે બે વર્ષ થયા પૂરેપૂરી મહેનત તો હતી જ રોજનું રોજ વાંચન અને સ્કૂલે કરાયું એમાં પૂરું ધ્યાન આપવાનું અને પરીક્ષા શાંતિથી પૂરા મનથી દેવાની સૌથી વધારે સપોર્ટ કોનો મળ્યો છે તમને પેરેન્ટ્સ ટીચર તમારી મહેનત કેટલું છે પેરેન્ટ્સ અને ભાઈ તરફથી પૂરો સહકાર છે અને શાળા તરફથી પણ ઘણો સહકાર મળેલો છે અને મારી મહેનત પણ ખૂબ હતી એટલે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે અને હું બહુ ખુશ છું કેવું તમારા ફેમિલી છે એઝ અ ટીચર છે તમે કેવું ફીલ કરો છો અત્યારે ખૂબ સારો ફેમિલી બેકગ્રાઉન્ડ છે એટલે પૂરો સહકાર તો મળેલો જ છે એટલે મારી પણ ઈચ્છા છે કે હું એમની આશાઓને પૂરી કરી શકું ફ્યુચર ગોલ શું છે તમારો હવે આગળ શું કરશો આગળ મારે IT એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે સારામાં સારી કોલેજમાંથી કોંગ્રેચ્યુલેશન્સ શું નામ છે તમારું મારું નામ પટેલ ઉત્સવ છે અને મારે અત્યારે બોર્ડમાં ઓલ ઓવર 99.98% આવ્યા છે અને આમ આ રિઝલ્ટથી આમ ખૂબ જ સંતોષી છું અને આમ ખૂબ જ ખુશ છું આમ ધાર્યા પ્રમાણે રિઝલ્ટ આવી ગયું કેટલા સમયથી મહેનત કરતા હતા આમ સ્કૂલના સતત અમે પહેલો દિવસથી જ આમ લાગી પડ્યો હતો અને એક મનમાં ગોલ જ હતો કે કાંઈક કરવું જ છે એના માટે અને એવું છે કે પપ્પા છે ને એક્સપાયર થઈ ગયા છે ઘણા ટાઈમ પહેલાં એટલે અત્યારે ફૂલ મમ્મી ઉપર જ છીએ અમે હું ને મારી બેન બે છીએ એટલે મમ્મી માટે કાંઈક કરવાની ઈચ્છા હતી ને બસ આમ આજે એમના માટે જ છે બધું એમણે ખૂબ સપોર્ટ કર્યો છે આજે તમારા ફેમિલી મેમ્બર શું ફીલ કરે છે ને તમે શું ફીલ કરો છો મમ્મી અત્યારે ખૂબ ખુશ થયા છે આમ એકદમ એમના માટે પ્રાઉડ મમ્મી છે અને હું એમના પ્રાઉડ કરાવી હેગો એટલે મને વધારે પ્રાઉડ થાય છે હવે તમારો ફ્યુચર ગોલ શું છે આગળ શું કરશો ફ્યુચરમાં એન્જિનિયરિંગ કરવું છે અને કમ્પ્યુટર સાયન્સમાં જવું છે કોંગ્રેચ્યુલેશન્સ નામ છે તમારું મારું નામ ગોઠી રાજકુમારભાઈ છે હું 10 સ્કૂલ ઓફ સાયન્સમાં સ્ટડી કરું છું શું રિઝલ્ટ આવ્યું છે તમારું મારે સાયન્સ ફેર 97.87 આવેલા છે મેથ્સમાં 99 ફિઝિક્સમાં 97 ઓકે તમને અચ્છા કેવું લાગે છે તમારું રિઝલ્ટ આટલું સારું આવ્યું છે હું મારા રિઝલ્ટથી સંતુષ્ટ છું અને ખૂબ જ આનંદ અનુભવું છું આજે સૌથી વધારે સપોર્ટ કોનો હતો કેટલા ટાઈમથી મહેનત કરતા હતા ટાઈમ મહેનત કરવાનો તો 2 વર્ષથી ચાલુ કરી દીધું હતું 11th and 12th થી અને સપોર્ટમાં તો 10 સ્કૂલ ઓફ સાયન્સ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને એ સિવાય મારા પેરેન્ટ્સનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે અમે ઓમ સ્પેશિયલ 2 વર્ષ માટે જ અહીંયા સ્ટડી કરવા માટે રાજકોટમાં આવ્યા છીએ અને અમે જે ધારેલું પરિણામ કરતાં વધારે પરિણામ આવ્યું છે બધા અમારા ફેમિલી બધા સંતુષ્ટ જ છે ફ્યુચર ગોલ શું છે આગળ શું કરશો તમે મારે એન્જિનિયરિંગ લાઈન લેવી છે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અને મારે એમાં મારે ફ્યુચર બનાવવું છે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે તો આપની શાળાનું રિઝલ્ટ શું છે આખા ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે 85%, એમાં પણ અમારી સ્કૂલનું રિઝલ્ટ તો ખૂબ સરસ આવ્યું છે 2 વિદ્યાર્થીઓ બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યા છે હજી અમે રિઝલ્ટ નેટ દ્વારા મેળવી રહ્યા છીએ સાઈટ ધીમી હોવાના કારણે બધા વિદ્યાર્થીના અમે પરિણામ મેળવી નથી શક્યા પણ જેટલાના પરિણામ મળ્યા છે એના ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને અમે એવું માનીએ છીએ કે શાળાનું રિઝલ્ટ 97%ની આસપાસ રહેશે એવું અમે માનીએ છીએ તમે કેવો અનુભવ છો આજે બહુ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ
બે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ પાછળ અમે મહેનત લીધી છે આજે એનું અમને પરિણામ મળી રહ્યું છે. તમે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના પરિણામમાં વધારો થયો છે કે ઘટાડો? ઓલ ઓવર ગુજરાત લેવલે જોવા જઈએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે રિઝલ્ટ 81% જેવું હતું, આ વર્ષે રિઝલ્ટ 73% જેવું છે. તમારા મતેનું કારણ શું હોઈ શકે? આગલા વર્ષે સેમેસ્ટર પતિ હતી અને 4 સેમેસ્ટરમાં 132 માર્ક આવતા એ વિદ્યાર્થી પાસ થઈ જતા હતા અને મોટાભાગે MCQ પ્રકારની પરીક્ષા હતી, એના કારણે રિઝલ્ટ ઊંચું આવતું હતું. જ્યારે આ વર્ષે એન્યુઅલ સિસ્ટમ છે એટલે કે 2 સેમેસ્ટરની ભેગી તૈયારી કરી અને બાળકોને એક્ઝામ આપવાની હોય અને બીજા નંબરમાં 50 માર્કના MCQ હોય છે અને 50 માર્કની થિયરી હોય છે, એના કારણે આ રિઝલ્ટ થોડુંક દબાણું છે એવું મારું માનવું છે. આપની શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરમાં જે આવ્યા છે એમનું નામ અને એમના પર્સન્ટેજ શું છે? પહેલા નંબર ઉપર પટેલ ઉત્સવ આવ્યો છે જે 99.98 PR સાથે બોર્ડમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. બીજા નંબરે પટેલ ભૂમિ છે જે 99.95 સ્થાન સાથે બોર્ડમાં 5મા નંબરે છે અને ગોઠી જય કરીને જે વિદ્યાર્થી છે એ 99.89 PR સાથે બોર્ડમાં 11મા નંબરે સ્થાન ધરાવે છે. તમે સ્ટુડન્ટ્સને શું મેસેજ આપવા માગો છો? અમે સ્ટુડન્ટને એટલું જ કહેવા માગીએ છીએ કે ભવિષ્યમાં આવી જ મહેનત કરતા રહેજો અને સફળતાના શિખરો સર કરતા રહેજો. બરાબર, શિક્ષકોનું હંમેશા વિદ્યાર્થીને એક જ પ્રકારનું ગાઈડન્સ હોય છે કે સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. જે વિદ્યાર્થીઓ બરાબર પત્તીસર અને આયોજનબદ્ધ તૈયારી કરે તેને અવશ્ય સારું પરિણામ પ્રાપ્ત થાય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું પરિણામ 85.3% રહ્યું છે. ત્યારે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલનું 100% પરિણામ રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારે સંચાલક અને વિદ્યાર્થીઓએ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. હેલો, મારું નામ પરિતા વણઝારા છે. આઈ એમ અ ફેકલ્ટી ઓફ કેમેસ્ટ્રી ફ્રોમ ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સેલન્સ રાજકોટ. આપ સૌને ખ્યાલ જ છે કે આજે જે 12th સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે એમાં 73% સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ આવ્યું છે અને મને ખૂબ હર્ષભેર કહેતા બહુ જ ગર્વ થાય છે કે ઉત્કર્ષનું રિઝલ્ટ એમાં 100% આવ્યું છે. આખા સમગ્ર ગુજરાતમાંથી માત્ર ને માત્ર 42 જ સ્કૂલ એવી છે કે જેનું 100% રિઝલ્ટ છે અને એમાંની ઉત્કર્ષ છે. અમારા જે તારલાઓ છે એ ખૂબ જ સારું પ્રદર્શન કરી અને બોર્ડ 5th પોઝિશન અને બોર્ડમાં 10th પોઝિશન પર આવ્યા છે, જેમાં અમન પોપટિયા જે છે એમના પર્સન્ટેજ છે 97%, એમના PCM એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના પર્સન્ટેજ 97 અને 99.95 PR સાથે 5th પોઝિશન પર આવે છે. અને રાઠોડ મહિરાજ છે જે બોર્ડ 10th આવે છે, એમના 96.33% છે અને 99.90 PR છે. આખું જે તમે આની પહેલાં પણ જોયું હતું કે JEEમાં પણ આ જ અમારા છોકરાઓએ એટલું જ સારું પ્રદર્શન કર્યું હતું અને આજે જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એનું પણ એટલું જ સરસ રિઝલ્ટ છે અને નીટનું જે હવેનું રિઝલ્ટ આવવાનું છે એમાં પણ અમે આટલું જ સારું એક્સપેક્ટ કરીએ છીએ. ઉત્કર્ષમાં જે તૈયારી કરાવવામાં આવે છે એમાં ખાલી એવું નથી થતું કે માત્ર અમુક પર JEE માટે જ ફોકસ કરીએ કે અમુક પર બોર્ડ્સ પર જ ફોકસ કરીએ, બંને સંતુલિત રીતે એટલે કે ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરીને જ અમે એ લોકોને બોર્ડ અને JEE બંને માટે પ્રિપેર કરીએ છીએ અને બાકીની જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના માટે પણ એટલી જ સારી પ્રિપેરેશન અહીં કરાવવામાં આવે છે. જે હવે અમારા નેક્સ્ટ યરના જે સ્ટુડન્ટ્સ આવે છે એને પણ અમે JEE માટે અત્યારથી જ એટલે કે 11th સ્ટાન્ડર્ડથી જ અમે શરૂ કરી દઈએ છીએ એ લોકોનું પ્રિપેરેશન કરાવવાનું. એને NCERT બેઝડ ટેક્સ્ટબુક જ ભણાવીએ છીએ કે જેના JEE અને નીટ માટેના બેઝ છે કે જે ટેક્સ્ટબુકનું ફાઉન્ડેશન જ એમાંથી છે. પ્લસ એ લોકોને ડે ટુ ડે પ્રેક્ટિસિસ આપવામાં આવે છે મોડ્યુલ્સની, જેને અમે લેવલ વાઇઝ પ્રિપેર કરીએ છીએ કે બોર્ડ લેવલ, પછી એનાથી હાયર લેવલ, એનાથી હાયર લેવલ, એટલે એ લોકો છેલ્લે જ્યારે JEE અને બોર્ડ્સ બંને માટે સરખી રીતે પ્રિપેર કરી શકે. મારું નામ મહિરાજ રાઠોડ છે. મારે બોર્ડમાં 10th રેન્ક આવ્યો છે અને સ્કૂલમાં 2nd રેન્ક છે. મારો પર્સન્ટાઇલ સાયન્સ PR છે 99.9 અને પર્સન્ટેજ છે 96.33. અહીંયા અમારે સ્કૂલમાં 65થી વધારે પ્રિલિમ લીધી છે
અને હું ઉત્કર્ષ સ્કૂલમાં ભણું છું અહીંયા, અને અમને રોજ રિટર્નની બી પણ પ્રેક્ટિસ કરાવતા. અહીંયા સ્કૂલમાં JEE અને બોર્ડ બેને ઇક્વલાઇઝ કરીને બહુ સારી રીતે મહેનત કરાવી છે. સ્કૂલમાં અમારે રોજ સવારે 7 થી બપોરે 2 સ્કૂલ હોય જ ને પછી અમારે ડાઉટ 8 વાગ્યા સુધી જ્યારે હોય ત્યારે આવી શકે. સ્કૂલેથી અમને ફેમિલી તરફથી ને પણ બહુ સપોર્ટ મળ્યો છે. હું રોજ સવારે 2 વાગે ઉઠતા મારા મમ્મીને રોજ ઉઠાડીને ચા બનાવી દેતા ને એવું બધું કરતા. હવે મારે DAICTમાં એડમિશન જોઈએ છે, એમાં મળી જાય ગાંધીનગર ICTની ફિલ્ડમાં. મારું નામ પાર્થ કાતરોડિયા છે, હું ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ભણું છું. મારે ઓવરઓલ બોર્ડમાં ઓલ ઓવર ગુજરાતમાં રેન્ક 13 છે અને સ્કૂલમાં મારો રેન્ક છે નંબર 3. અને રિગાર્ડિંગ માય પ્રિપેરેશન્સમાં સ્કૂલનો બહુ મોટો રોલ છે. જ્યારે પણ બધાને ખબર છે આ વર્ષે જ્યારે મેં એડમિશન લીધું હતું 11th આ સ્કૂલમાં, ત્યારે બોર્ડનો એવો આકરો અને અનબિલીવેબલ એવો ડિસિઝન હતો કે જે સેમેસ્ટર સિસ્ટમ છે 4 semesters એને ડિસરિગાર્ડ કરી અને જે જૂની પેટર્ન હતી વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ એ યરલી સિસ્ટમ લેવ્યા હતા. એટલે અમારી સ્કૂલમાં એક બહુ મોટો બેનિફિટ એ હતો કે વી હેડ ફેકલ્ટીઝ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ કે જેને એકદમ સૌરાષ્ટ્રમાં બેસ્ટ એક્સપિરિયન્સ હતો, જેના લીધે અમને 11th નહીં પણ 12th સ્ટાર્ટ થયું રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ ડે. અમને બધી જે નવી સિસ્ટમમાં જે પણ એક્સ્ટ્રા ધ્યાન આપવાનું હતું એ બધું એકદમ સારી રીતે કરી શક્યા અમે. ને જેમ સ્કૂલ છે એવી જ રીતે ઘરેથી પણ એટલો જ સપોર્ટ કર્યો હતો. એન્ડ હવે જ્યારે રિઝલ્ટ આવી ગયા છે તો આટલું સારો રેન્ક અને માર્ક્સ જોઈને વી આર સેટિસ્ફાઈડ. અને ઇટ ઇઝ રિયલી કે ભાઈ ઘરે અને બધી જગ્યાએ એકદમ ખુશી અને ઉત્સાહનો માહોલ છે. આગળ જેમ મેં વિચાર્યું હતું એમ રિઝલ્ટ તો ખૂબ જ સરસ આવ્યું છે, તો હવે મારી ઈચ્છા હતી એ પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સ કે ICTની ફિલ્ડમાં ગુજરાતની બેસ્ટ જે કોલેજીસ છે એમાં મને એડમિશન લગભગ હવે મળી જશે, તો એ જ વિચાર છે. એટલે જે હવે 10th પાસ કરીને જે 11th કોમર્સ કે સાયન્સ જે પણ લેવાના છે, તો મારી એ જ સલાહ છે કે જો આપણને સાયન્સના જે સબ્જેક્ટ્સ છે એમાં ઇન્ટરેસ્ટ હોય, ઇન્ટરેસ્ટ ને પહેલી પ્રાયોરિટી આપવાની. જો ઇન્ટરેસ્ટ હોય અને આપણામાં ટેલેન્ટ હોય તો ઉત્કર્ષ જેવી સારી સ્કૂલ જે આપણને સપોર્ટ કરી શકે અને જો રિઝલ્ટ લાવવાની તમારા કેપેબિલિટી હોય તો ઇટ ઇઝ ધ બેસ્ટ ફિલ્ડ. બીજું તો એ કે ભાઈ તમારા જે ગુરુ છે ટીચર્સ એ લોકોને બ્લાઇન્ડલી યુ કેન ફોલો કે ભાઈ જે એક્સપિરિયન્સ છે અને જે કરંટ સિસ્ટમ છે અત્યારે ચાલે છે તો એ લોકોને પૂરેપૂરી ખબર હશે, તો એ લોકોને તમે ફોલો કરો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજ રોજ પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલનું પરિણામ દર વર્ષ માફક આ વર્ષે પણ ખૂબ જ સારું રહ્યું છે, ત્યારે સંચાલકે અને વિદ્યાર્થીઓએ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. મારું નામ છે માકડિયા અનિલ, મારે ગુજકેટમાં 99.99 અને બોર્ડના 3 સબ્જેક્ટના સાયન્સમાં 99.93 રૂપિયા. હા, ગુજકેટમાં હું પ્રથમ છું. મહેનતમાં જ્યારે અમારે જાન્યુઆરી રીડિંગ ટાઈમ પડી ગયો હતો ત્યારે ડેઈલી 12 કલાક વાંચવાનું થતું, અને જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે સ્કૂલે જેટલું ચાલે એટલું રેગ્યુલરલી હું ડે ટુ ડે વાંચી લેતો. ફ્યુચર હવે મારે કોમ્પ્યુટરમાં આગળ વધવું એટલે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરીશ. પેરેન્ટ્સનો એમ પહેલેથી સપોર્ટ સારો હતો, માર્ક વધારે ઓછા આવે એમ કોઈ દી એમ પ્રેશર ફીલ નથી થવા દીધું મને. સ્કૂલમાં પણ બહુ સારું એન્વાયરમેન્ટ હતું, પેપરની પ્રેક્ટિસ વધુ ને વધુ કરાવતા એટલે પ્રથમ. મારું નામ રમણ ઇનાયન છે, મારે સાયન્સ પીઆર 99.97 આવ્યા છે. રોજનું 6 થી 7 કલાક વાંચન, આગળ હું કોમ્પ્યુટર સાયન્સમાં જાઉં. મારું નામ વાછાણી ચાંદ છે. ધોળકિયા સ્કૂલમાં પહેલેથી સર ને મેનેજમેન્ટ ને બધું સરસ હતું, એક્ઝામ નિયમિત લેતા એટલે પરિણામ સારું. ગુજકેટમાં અમારે 99.95% આવ્યા છે, 115 માર્ક છે. અને પહેલેથી હું ઘરે ડે ટુ ડે જે સ્કૂલે જે કરાવી ઘરે પાકું કરી લેતો અને ડેઈલી નિયમિત એક્ઝામ દેતો એટલે છેલ્લે છેલ્લે વાંધો ના આવે. અને જાન્યુઆરીથી અમારે સ્કૂલમાં રેગ્યુલર ટેસ્ટ રોજ રજૂ કરી હતી, એમાં નિયમિત પણ ટેસ્ટ દેતો એટલે બોર્ડમાં જાજુ અઘરું ન લાગે એમ. અને આગળ કમ્પ્યુટર સાયન્સ કરવા માગું છું, એ લાઈન પહેલાંથી મને કમ્પ્યુટરમાં જ રસ છે અને એ બહુ ગમે છે એટલે કમ્પ્યુટર સાયન્સ કરવા માગું છું. ઘરેથી પૂરેપૂરો સપોર્ટ છે, પહેલેથી પ્રોત્સાહન આપે કે વાંચવામાં કંઈ અવાજ ન થાય, ઘરે ધ્યાન રાખે બધો એમ પૂરેપૂરો. નમસ્કાર, હું ધોળકિયા સ્કૂલમાંથી પ્રિન્સિપાલ નરેન્દ્ર મેવા બોલું છું.
આ વર્ષનું માર્ચ 2018નું સાયન્સનું પરિણામ બહુ સરસ આવેલું છે, જેમાં ધોળકિયા સ્કૂલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ એવું ઝળહળતું પરિણામ આવેલું છે, જેમાં ગુજકેટમાં બોર્ડ ફર્સ્ટ એટલે કે 99.99 PR માકડિયા નીલ અને બોર્ડમાં થર્ડ રેન્ક બોર્ડ એક્ઝામમાં રામાણી નયન કે જેઓએ અમારા ધોળકિયા સ્કૂલનું નામ રોશન કરેલું છે. આ પરિણામ જે રહ્યું એ પરિણામ આખા વર્ષની ધોળકિયા સિસ્ટમને ફોલોઅપ કરીને આ પરિણામ આવેલું છે, જેમાં આશરે જોવા જઈએ તો વર્ષ દરમિયાન અંદાજિત 12,000 માર્ક્સની એક્ઝામ, જેમાં ડેઇલી એક્ઝામ, ચેપ્ટર વાઇઝ એક્ઝામ, સેમેસ્ટર મુજબની એક્ઝામ અને લાસ્ટમાં સતત પેપરનું સોલ્યુશન, એમાં રહેતી ક્વેરી, એ ક્વેરી નેક્સ્ટ ડે એમની સોલ્વ કરી અને આમ કરતાં કરતાં માર્ચ 2000ની બોર્ડની યાત્રામાં એમને પહોંચાડેલા છે અને ધોળકિયા સ્કૂલની આ મહેનતે એમનો રંગ લાવેલો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું પરિણામ 85.3% રહ્યું છે. ત્યારે રાજકોટની ન્યૂ એરા સ્કૂલનું ગુજરાતી મીડિયમનું 90% પરિણામ અને ઇંગ્લિશ મીડિયમનું 80% પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે પ્રિન્સિપાલે અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. ન્યૂ એરા સ્કૂલ અત્યારે અમારું વિજ્ઞાન પ્રવાહનું ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 80% છે અને જે અમારી કલ્યાણ હાઈસ્કૂલ છે ગુજરાતી મીડિયમ એનું 90% રિઝલ્ટ આવ્યું છે. ફર્સ્ટ રેન્કને 99.62 PR છે. અમને સેટિસ્ફેક્શન છે, પણ ફિઝિક્સમાં 3-4 સ્ટુડન્ટને જે પ્રમાણેની એમની મહેનત અને એમનું જે પ્રમાણેનું પેપર ગયું હતું એમાં થોડોક ડાઉટ છે, એ સિવાય ઓવરઓલ પરફેક્ટ રિઝલ્ટ છે. હા, સ્ટુડન્ટ્સને પૂરેપૂરું સેટિસ્ફેક્શન છે. મેં કીધું એમ ફિઝિક્સના માર્ક્સમાં 2-4 સ્ટુડન્ટને પ્રોબ્લેમ છે. તૈયારી પ્રમાણે રિઝલ્ટ અમારા જે ફેકલ્ટીઝ હતી એમની ખૂબ મહેનત હતી. પહેલાં તો એ સર્વેને અભિનંદન, અમારા વિદ્યાર્થીઓને પણ અભિનંદન. જે પ્રમાણેની તૈયારી હતી સ્ટુડન્ટની એ પ્રમાણે એક્સપેક્ટેડ રિઝલ્ટ છે. અવિનાશ 99.63. હા, ફિઝિક્સ મતલબ ફિઝિક્સ ને બાયોલોજી મારો ફેવરિટ સબ્જેક્ટ હતો, એમાં એક્સપેક્ટેડ છે માર્ક્સ મારા. ફિઝિક્સમાં છે 94. મતલબ મને તો સ્કૂલ તરફથી પણ બહુ સપોર્ટ મળ્યો હતો, મતલબ કાંઈ પણ ડાઉટ્સ હોય તો મતલબ ફેકલ્ટીઝ તરત એને સોલ્વ કરાવી દેતા હતા, એટલે મને સ્કૂલ તરફથી પણ સેટિસ્ફેક્શન છે મારા રિઝલ્ટ માટે. મતલબ હું તો હજી નીટની વેઇટ કરું છું, નીટમાં મતલબ એનું રિઝલ્ટ કઈ રીતે આવે છે. મતલબ હું ખુશ છું આ રિઝલ્ટથી. મારો ફ્યુચર પ્લાન MBBS માટેનો છે. હવે ની આસપાસ, મતલબ 550-500 પ્લસ. રાજકોટ ભાવનગર જામનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. ખોખાણી હર્ષિત ચેતન્યભાઈ 97.08. ખોખાણી હર્ષિત ચેતન્યભાઈ 97.08. મેથ્સ અને ફિઝિક્સ મેથ્સમાં. હું મારી મહેનત અને માર્ક્સથી વેચી સેટિસ્ફાઈડ છું, ખુશ છું. અને એમનો ઘણો મોરલ સપોર્ટ રહ્યો છે, એમને હંમેશા મોરલાઇઝ કર્યો છે મને. એમાં જી મેઇન્સમાં મારે 144 માર્ક્સ છે. સારી ચાલે છે, સારો છે. માર્ગી જાની. બાયોલોજીમાં 84.06.
એક્સપેક્ટેશન યાર જ છે રિઝલ્ટ તો, પણ સ્ટીલ થોડુંક ઓછું લાગ્યું, અધરવાઇઝ ઇટ્સ ઓલ ઓકે. આગળનો ગોલ તો કોઈ પણ કોલેજમાં MBBS માટેનો જ છે. હા, 450ની ઉપર. ફેમિલી તરફથી ફૂલ સપોર્ટ છે, કાંઈ પણ જરૂર પડતી તો બધી લોકો સપોર્ટ કરી જ દેતા. મેઇન તો મેં વધારે નીટને પ્રિફર આપ્યું હતું કે નીટમાં જેટલા માર્ક્સ આવે ને વધારે એ મેક્સિમમ કરવા હતા, તો નીટ માટે વધારે ઓવરઓલ પ્રિપરેશન હતી મારી. નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટની સર્વોદય સ્કૂલનું 90% પરિણામ આવ્યું છે, ત્યારે સર્વોદય સ્કૂલના પ્રિન્સિપાલે અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. સર્વોદય સાયન્સ સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. અમારા ચેરમેન ભરતભાઈ ગાજીપરા એમની જે 2007થી સંસ્થા સાયન્સ સ્કૂલ અમારી શરૂ થઈ છે, અને આજે આનંદ છે કે માર્ચ 2018નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડે જ્યારે પ્રસિદ્ધ કરેલું છે ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે સર્વોદય સાયન્સ સ્કૂલનું રિઝલ્ટ 90% આવેલું છે. આમ તો 2007થી શરૂ કરીને જ્યારે પણ જોઈએ તો અમારી સાયન્સ સ્કૂલનું રિઝલ્ટ છે એ 90% કરતાં અપ જ આવે છે. આ વખતે મોટો એક ફેરફાર એ રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા મળે છે કે ભૂતકાળમાં જે વિજ્ઞાન પ્રવાહ છે એ સેમિસ્ટર પદ્ધતિના આધારે ચાલતો હતો, જ્યારે પ્રથમ વખત વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની એક્ઝામ બાદ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે. તો આ વખતે બોર્ડનું જે રિઝલ્ટ છે એ 72.99 એટલે લગભગ 73% આપણે કહી શકીએ. એની સામે સર્વોદય સાયન્સ સ્કૂલનું રિઝલ્ટ આ વખતે 90% આવેલું છે. તમે PR ની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો અમારા 8થી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 99 કે એના કરતાં વધારે PR આપેલો છે, એચિવ કરેલો છે. અને સાથોસાથ આનંદ એ વાતનો છે કે બોર્ડે, માધ્યમિક શિક્ષણ બોર્ડે માત્ર બોર્ડનું રિઝલ્ટ નહીં એની સાથે ગુજકેટનું પરિણામ પણ આપી દીધું છે. એક તફાવત આપણને એ પણ જોવા મળે છે કે અત્યાર સુધી જ્યારે સેમિસ્ટર સિસ્ટમ હતી તો વિદ્યાર્થી પહેલા સેમિસ્ટર પછી બીજા સેમિસ્ટરમાં પોતાનામાં મહેનત કરી અને માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે એને ચાન્સ મળતો હતો. પરિણામે 4 ચાન્સ એને મળે એના કારણે એ વિદ્યાર્થી પોતાના માર્ક્સમાં મહેનત વધારવી કેટલી એ ધ્યાને રાખી શકતો હતો. જ્યારે આ સિસ્ટમ એવી છે જે નેશનલાઇઝ સિસ્ટમ છે કે 10ની પરીક્ષા પછી 12ની સીધી પરીક્ષા આપે છે, પરિણામે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે માધ્યમિક શિક્ષણનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ લગભગ 9% જેટલું ડાઉન થયું છે એવું મારું પર્સનલ માનવાનું છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ 2018 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આજે જ્યારે ડિક્લેર થઈ ગયું છે ત્યારે અત્યારે અબતકની ટીમ આવી પહોંચી છે સર્વોદય સાયન્સ સ્કૂલની અંદર, અને ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે છે, તો આપણે એમને મળી અને પૂછીએ કે તેમનું શું પરિણામ આવેલું છે અને ભવિષ્યમાં તેઓ આગળ હવે શું કરવા માગે છે. જી, તમારું નામ? માય સેલ્ફ સિદ્ધપ રવિરાજ, હું સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે આજે જે માર્ચ 2018નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં મારે 98.19 PR આવેલા છે અને ગુજકેટનું 120માંથી 112 માર્ક્સ આવેલા છે અને એની PR 99.84 છે. ખાસ તો આટલું સરસ તમારું રિઝલ્ટ આવેલું છે, કેટલા ટાઈમથી તમે મહેનત કરતા હતા, રોજની કેટલી કલાક તમે રીડિંગ કરતા હતા? રોજની હું 12 કલાક એપ્રોક્સ અને 11 કલાક હું મહેનત કરતો હતો અને સારું પરિણામ આવ્યું છે, અમે ખુશ છીએ એનાથી. અને આજના દિવસે તો મેં હજી તો હું આગળ તૈયારી કરું છું નેશનલ લેવલ એક્ઝામની, તો થોડીક એન્જોય કરી અને પાછી હું તૈયારીમાં લાગી જઈશ. અત્યારે તો મેં JEE ની એક્ઝામ આપી છે એમાંથી હું 2,40,000 સ્ટુડન્ટ્સમાં સિલેક્ટ થઈ ગયો છું, એટલે હવે આગળ હું નેશનલ લેવલની એક્ઝામ છે JEE એડવાન્સ એની પ્રિપેરેશન કરું છું અને VAT પણ આપેલી છે એમાં પણ હું ક્વોલિફાઈડ થયેલો છું 1-5,000માં. તો થેન્ક યુ. અને ખાસ તો બીજું તમને એ પૂછવાનું કે ઇન ફ્યુચર હવે તમારો શું પ્લાન છે, શું તમે બનવા માગો છો, શેમાં કરિયર બનાવશો? ઇન ફ્યુચર મારો પ્લાન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં છે,
અને એમાં જ હું આગળ વધવા માગું છું. તમારું નામ? મારું નામ વાઘેલા શ્યામ છે. સર્વોદય સાયન્સ સ્કૂલમાંથી 2018ની છે એક્ઝામ હતી સાયન્સ, એમાં મેં આપેલી છે. એમાં મારા ગુજકેટમાં મારે 99.38 PR અને ગુજરાત બોર્ડમાં મારે 99.98 PR આવેલા છે, અને જે માટે હું સરને મારા ગુરુને આભાર માનું છું. ખાસ તો આટલા દિવસને કઈ રીતે સેલિબ્રેટ કરશો અને આટલું સારું રિઝલ્ટ છે તો તમે શું અનુભવો છો? હું તો અત્યારે તો બહુ ખૂબ ખુશ અનુભવું છું, અને અત્યારે તો ઘરે જઈને બસ સેલિબ્રેશન જ કરવાનું છે, સગાવાલા અને બધાને ફોન કરવાનું. અને ફ્યુચરમાં તમે શું બનવા માગો છો, શેમાં કરિયર બનાવશો? ફ્યુચરમાં મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું ઈચ્છા છે, કારણ કે અત્યારે કમ્પ્યુટરની જ જમાનો છે. તમારું નામ? માય સેબ વસાણી સાગર. મારે 98.30 PR આવેલા છે અને ગુજકેટમાં 92 આવેલા છે. સરસ. કેવું લાગે છે આજનો દિવસ રિઝલ્ટનો છે, આટલી બધી મહેનત પછી તમારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, તો કઈ રીતે સેલિબ્રેટ કરશો અને અત્યારે શું અનુભવો છો તમે? અત્યારે તો ખૂબ જ હેપી છું, અને મારા બધા ફ્રેન્ડ્સની સાથે આજે આખો દિવસ સેલિબ્રેટ અને ફેમિલી સાથે પણ રાતે કરવાનો છું. બસ આજે પછી મિત્રોને આજે સવારથી બહુ જ કોલ આવી રહ્યા છે, એટલે હું ખૂબ ખુશ છું. ખાસ તો હવે આગળ શું પ્લાન છે તમારો? આગળ તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો પ્લાન છે, અને સારી એવી કોલેજ હવે ગોતું છું, મળી જાય તો. તમારું નામ? માય સેલ્ફ ખૂંટ બ્રિજેશ છે. મારું નામ ખૂંટ. ગુજકેટમાં 99.03 PR આવ્યા છે, બોર્ડમાં 98.44 PR છે. હું આગળ જઈને કમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવા માગું છું. ખૂબ સરસ, આટલું સારું રિઝલ્ટ આવ્યું, તો કઈ રીતે હવે સેલિબ્રેટ તમે કરવાના છો, અને ખાસ તો તમારું શેડ્યુલ કયા ટાઈપનું હતું પહેલાં તો એ પૂછવા માંગીશ. હું રોજની 10 કલાક અભ્યાસ કરતો અને સાથે JEEની પણ તૈયારી કરતો. JEEમાં હું ક્વોલિફાઈ પણ થયો છું. ત્યારબાદ હું આજના રિઝલ્ટથી હું સંતોષ છું અને ખૂબ જ ખુશી અનુભવું છું. આગળ શું પ્લાન છે, શેમાં કરિયર બનાવવા માગો છો? હું આગળ જઈને કોમ્પ્યુટર એન્જિનિયરમાં બનવા માગું છું. તો દર્શક મિત્રો, તમે જોયું કે સર્વોદય સાયન્સ સ્કૂલના જે તારલાઓ છે એની સાથે આપણે વાતચીત કરી કે બધા પોતાના રિઝલ્ટથી સંતુષ્ટ છે અને ખૂબ જ સારા માર્ક આવેલા છે. અત્યારે બધા JEEની પ્રિપરેશન કરી રહ્યા છે, અને ઇન ફ્યુચર કોઈને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે તો કોઈને બીજા ફિલ્ડની અંદર કરિયર બનાવવું છે. આવતી વખતે ફરી પાછા મળીશું. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે રિપોર્ટર શીતલ વેગડા, અબતક ચેનલ, રાજકોટ. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટની ક્રિષ્ના સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સંચાલકે અને વિદ્યાર્થીઓએ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. મારું નામ જિગ્નેશ ટલાવત, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, રાજકોટ. સ્કૂલનું રિઝલ્ટ 100% છે અને વિદ્યાર્થીઓનું એવરેજ જે ધાર્યું હતું એના કરતાં પરિણામ સારું છે. ઓવરઓલ PR ઊંચો ગયો છે અને થિયરી સિસ્ટમ હોવાથી વિદ્યાર્થી થોડાક ડિપ્રેશનમાં હતા, પણ એના હિસાબે મહેનત વધારે થઈ છે, એના હિસાબે રિઝલ્ટ થોડુંક સારું આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં એવું છે, ગયા વર્ષે 6 મહિને એક્ઝામ આપવા મળતી બાળકોને, આ વખતે બાળકોને ફર્સ્ટ ટાઈમ બોર્ડનો એક્ઝામનો અનુભવ થયો. 2 વર્ષ દરમિયાન સંપૂર્ણ કોર્સ હતો આખા 12માનો, એટલા માટે થોડુંક ટફ પણ હતું, પણ વિદ્યાર્થીએ એકંદરે સારી મહેનત કરી છે એટલે રિઝલ્ટ ઓવરઓલ સારું આવ્યું છે. મહેનત સ્ટેપ વાઇઝ કરાવી છે આપણે, કે પ્લાનર બનાવી છેલ્લે અને વ્યવસ્થિત ચેપ્ટરને બાઇન્ડરી આપી, 2-2-3-3 ચેપ્ટરની યુનિટ પદ્ધતિ પ્રમાણે એક્ઝામ લઈ અને એમાં જે તે સમયે ડાઉટ હોય શિક્ષકો પાસે સોલ્વ કરાવી અને વ્યવસ્થિત આખો કમ્પ્લીટ પાછો રિવિઝન કોર્સ કરાવ્યો છે, એટલે વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે આખે આખું ફરીથી એકવાર છેલ્લે 3rd અને 4th સેમેસ્ટર Part 1 અને Part 2 બંને રિવિઝન મળી શકે એ રીતના આયોજન સાથે છેલ્લે મહેનત કરાવી હતી આપણે. અત્યારે પહેલાં તો વિદ્યાર્થીએ ગોલ નિશ્ચિત કરવો પડે છે કે કઈ દિશામાં જવું છે, એ દિશાને આધીન એને મહેનત કરવાની હોય છે. ખાસ કરીને મોસ્ટ IIT બ્રાન્ચીસ છે ટોપ્સ, એની અંદર જવાનું હોય તો પર્ટિક્યુલર JEEને ફોકસ કરવું પડે. મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવું છે તો B ગ્રુપને ફોકસ કરી, અને એના માટે ચીવટપૂર્વક NCERT સિલેબસ નવો આવે છે એટલે ટેક્સ્ટબુકને વધારે પ્રાધાન્ય આપી અને એક એક લાઇનનું મહત્ત્વ રહે છે હવે તો NCERT છે એટલે એ વ્યવસ્થિત રીતે એને મહેનત કરવાની છે. સ્કૂલ ગાઈડન્સ એ આપે છે
કે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય એને જાજી દબાવી નહીં, ઓન ધ સ્પોટ સોલ્વ કરવાની રાખવાની. વિદ્યાર્થીની પ્રકૃતિ આળસુ હશે તો રિઝલ્ટમાં ખામી રહેશે, બાકી વિદ્યાર્થી ઉત્સાહ હશે બરાબર છે તો એના ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ અપાવે એવી સ્કૂલની એક પેટર્ન છે. મારું નામ દુધાત્રા પ્રીત છે, હું ક્રિષ્ણા સાયન્સ સ્કૂલ રાજકોટમાંથી છું. મારે સાયન્સમાં 97.8 પીઆર આવ્યા છે. મારો ગોલ કમ્પ્યુટર એન્જિનિયર બનવાનું છે. ધાર્યું એવું પરિણામ મેળવી શકાયું સ્કૂલના સારા તૈયારીના કારણે. પછી સ્કૂલ દરમાં પ્લાનર વાઇઝ તૈયારી કરાવતા, તેમાં ચેપ્ટરની વાઇઝ ટેસ્ટ લેતા, પછી આખી ફૂલ કોર્સની ટેસ્ટ લેતા, એટલે એમાં પછી કાંઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ ડાઉટ સોલ્વ કરાવતા. અહીંયા ફેમિલીને સ્કૂલના સપોર્ટ દ્વારા પરિણામ આવ્યું. મારું નામ ધવલ સાવલિયા, હું ક્રિષ્ણા બ્રાન્ચ સ્કૂલ સાયન્સ સ્કૂલમાંથી ભણું છું. 12માનું રિઝલ્ટ સારું, ખૂબ સારું આવ્યું છે. 95.2 પીઆર આવ્યા છે. ગુજકેટમાં પણ સારું રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલ દ્વારા ટોપિક વાઇઝ ચેપ્ટરની એક્ઝામ લેવામાં આવતી હતી. એમસીક્યુ અને થિયરી બંનેની એક્ઝામ થિયરીની એક્ઝામ વધારે લેવામાં આવતી હતી. પછી છેલ્લે ફૂલ કોર્સની એક્ઝામ લેવામાં. દિવસ દરમિયાન 7-8 કલાકનું વાંચન કરો. આગળ એમબીબીએસમાં જવાનો વિચાર છે. પેરેન્ટ્સનો સારો સપોર્ટ છે. પેરેન્ટ્સનો અને સરનો વધારે સપોર્ટ છે. સારું ફીલ કરું છું અત્યારે. માર્ક સારા આવ્યા છે. મારું નામ કડીવાર કૌશર છે. હું ક્રિષ્ણા સ્કૂલમાં ભણું છું અને પીઆર 96.41 છે. સ્કૂલમાં સેકન્ડ રેન્ક. સ્કૂલમાં સરનો સારો સપોર્ટ છે અને પ્રિપેરેશન સારી હતી. એમસીક્યુ સિસ્ટમ પ્લસ થિયરી સિસ્ટમ. થિયરીની એક્ઝામ પણ ઘણી લેવાની હતી. ટૂંકમાં બેઝ બધો ક્લિયર થઈ ગયો હતો. દિવસ દરમિયાન 6 કલાકનું વાંચન હતું. આગળ BHMS કરવાનો વિચાર છે અને એમાં જોડાશું. પપ્પા પ્રાઇવેટ જોબ કરવા છતાંય અમને આટલું ભણાવ્યું, એના માટે પપ્પાને મમ્મીને થેન્ક યુ. વિદ્યાર્થીઓને તો પછી પહેલાં પેરેન્ટ્સને સંદેશો દેવા માગું છું કે તે મહેરબાની કરીને કોઈ વિદ્યાર્થી સાથે કમ્પેરિઝન ન કરે. મારું નામ સાંથલિયા નિધિ છે. હું ક્રિષ્ણા સ્કૂલમાંથી છું. મેં અહીંયા 12th સાયન્સ પૂરું કરેલ છે અને સ્કૂલમાંથી અમને ઘણો સપોર્ટ મળેલ છે. જે એક્ઝામની તૈયારી છે એ અહીંથી ખૂબ જ અમને મહેનત કરાવી છે, સાથે સાથે અમે પણ ખૂબ મહેનત કરી છે. મારે 85% આવેલા છે અત્યારે. અને આગળ જે મને ઘણું એન્જિનિયરિંગ લાઈનમાં જવાની ઈચ્છા છે અને હું ઘણી આગળ વધી છું. સ્કૂલ તરફથી અમને ખૂબ જ સપોર્ટ આપ્યો. જેમ કે અમને ફિઝિક્સ સર છે, ધામી સર છે, પ્રિય સર છે, એમાં ફિઝિક્સમાં બહુ જ સારું અમને શિક્ષણ આપેલું છે. અને તથા જિજ્ઞેશ સરે પણ ખૂબ મહેનત કરી છે. તેઓ અહીંયા મેનેજમેન્ટ તરીકે કામ કરે છે. અને તૃપ્તિ મેડમ ગજેરા સરે પણ અમને ખૂબ જ સપોર્ટ આપેલો છે. ફીઝમાં થોડીક સ્કોલરશિપ છે, માફી છે, એ રીતે અમને ઘણો સપોર્ટ કરેલ છે. મારા પપ્પા અત્યારે રિક્ષા ચલાવે છે અને ઘરે પણ હું ખૂબ જ મહેનત તો કરતી જ, કારણ કે અમને અહીંથી જ પેપર સોલ્યુશન જ ઘરે ઘણું કરવા આપતા. પહેલાં અહીંયા પેપર લઈ લે, પછી ઘરે પણ પેપર સોલ્યુશન કરવા માટે આપે. મને ખૂબ જ ખુશી થાય છે કે મારા મમ્મી પપ્પા રિક્ષા ચલાવે તથા મજૂરી કામ કરે અને મારા મમ્મી ઘરકામ કરે છે. અમારી જ્ઞાતિ દેવી પૂજક છે અને છતાં પણ મારા માતા પિતા મારી પાછળ એટલી મહેનત કરે છે તો મને ખૂબ જ ખુશી થાય છે. મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે અને આગળ હું ઇસરોમાં પણ જવા ઈચ્છીશ. એટલે ઇસરોમાં મને ઘણી જ આનંદ થશે ત્યાં કામ કરીને. સ્ટુડન્ટને તથા વાલીને હું કહીશ કે તેમના વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી તો સપોર્ટ મળતો જ હોય છે, પણ ઘર તરફથી પણ માતા પિતા તરફથી પણ એટલો સપોર્ટ મળે તથા તેઓ આગળ વધવા પ્રેરણા આપે તેવું હું ઈચ્છીશ. અને બીજા સાથે કમ્પેર કરીને માર્ક્સ ન જવે બરાબર છે, અને પોતે એમની જેટલું ટેલેન્ટ હોય એ બહાર આવવા દે અને પોતે જેટલી મહેનત કરી શકે છે એટલે એમને છૂટછાટથી મહેનત કરવા દે. એમને કોઈ વચ્ચે અડચણ અથવા ડિસ્ટર્બન્સ થાય એવું એ ફિલ્ડમાં મળે. જેને વિદ્યાર્થીમાં જે ઈચ્છા હોય જ્યાં જે ફિલ્ડમાં જવાની અથવા તેને જે આગળ વધવાની તેનો જે ગોલ છે એ સક્સેસ થવા દે, એના માટે પૂરો મહેનત કરે અથવા ટ્રાય કરે તો પણ એને કરવા દેવી જોઈએ. મારું નામ સાંથલિયા ભીમજીભાઈ કાનજીભાઈ, રહેવાનું જસદણ, હાલ રાજકોટ. બરોબર. પછી એ ક્રિષ્ના સાયન્સમાં ભણે છે. 11-12માં સારા ટકા મેળવ્યા છે. પીઆર 85 છે. તો એને આગળ હજી મારે કરાવવાનું છે.
એની જે ઈચ્છા હોય મારી એની ઈચ્છા પૂરી કરી છે. મારી એકની એક દીકરી છે, એક દીકરો માનો તો બોલે અને દીકરી માને તો બોલે, એક જ છે, બરાબર છે. તો એના માટે હું પૂરતી મહેનત કરું છું અને છતાં એક અમારે એક મળેલ છે ડોનેશનવાળા, વિશાલ સર કરીને છે, ઓસ્ટ્રેલિયા રહે છે. તે હાલ ઓસ્ટ્રેલિયાથી મેસેજ પણ આવેલો છે કે તમારે તમારી દીકરીને આગળ કરાવો તો તમે તારે સાથ સહકાર અમે હજી આપશું. અને સ્કૂલ તરફથી જિજ્ઞેશ સર છે, તૃપ્તિ મેડમ છે, ગજેરા સર છે, સોનલ મેડમ ફળદુ છે, આપણે સરોજી નાયડુમાં આચાર્ય છે, એનો પણ સારો સપોર્ટ છે. SSCમાં સારા ટકા મળી આવે છે અને એ પણ TVમાં પણ ત્યારે આવેલી છે, એને ઇન્ટરવ્યૂ માટે હતી. હા, તો એ જ્યાં જવાનું ત્યાં ખુશી છે, ગમે ત્યાં ગમે ફિલ્ડમાં જવા માટે અમે તૈયાર છીએ, બરાબર છે. અને ક્યાંય અમે ઓલ રોકશું નહીં, બરાબર. એને જ્યાં સુધી જ્યાં ભણવું હોય ત્યાં સુધી ભણાવવા ઈચ્છે છે અને જે બનવું હોય ત્યાં ત્યાં સુધી એને સપોર્ટ આપશું. હા, બીજા વાલીઓ માટે તો એકની એક દીકરી હોય કે એક દીકરા, દીકરા દીકરીમાં કાંઈ ફરક ન રાખે અને એને જેટલું અને એને હોય એના ટેલેન્ટ હોય ત્યાં સુધી એને કરવા દેવું પડે અને એને કોઈ એને ઓલું ન થવા દેવું જોઈએ કે અમે એને દીકરી છે એટલે આપણે આગળ ન વધારવી કે ન ભણાવી કે એના મેરેજ કરી નાખી દે, એને મેરેજમાં ઉતાવળ ન કરવી જોઈએ, એનો લાઈફ બનાવવા દેવી જોઈએ, પછી એને આગળ કાંઈ પણ એની પસંદગીનું બધું થવા દેવું, એને જે બનવું એ બનાવવા દેવું પડે. હું તો એટલું જ કહું છું વાલીઓને, મિત્રોને, બધાને.